પ્રવાસીઓએ પણ નવા વર્ષને ઉત્સાહ અને હર્ષ સાથે આવકાર કર્યો છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવા વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે અને નવા વર્ષે કુદરતી સૌંદર્યની મજા પણ માણી છે. સાથે જ 2021માં વર્ષ 2020 જેવી મુશ્કેલીથી મુક્તિ મળે તેવી પ્રવાસીઓની પણ આશા છે. પ્રવાસીઓએ આશા વ્યક્ત કરી છે કે 2021ના વર્ષમાં કોરોનાથી મુક્તિ મળશે, ટૂંક સમયમાં વેક્સિન આપશે અને ફરીથી જનજીવન સામાન્ય બનશે. બે હજાર વીસ વિદાય થયા બાદ હવે 2021ને આવકારવા માટે પ્રવાસીઓનો ધસારો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી રહ્યો છે. 2020 કેવું વીત્યું તે દરેક પ્રવાસીઓને તો ખબર જ છે, પરંતુ 2021ને આવકારવાનો થનગનાટ કંઈક અલગ જ છે. આપણી સાથે કેટલાય પ્રવાસીઓ છે, અહીં આપણે પ્રવાસીઓને પૂછીશું કે 2021ને વધારવા માટે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવ્યા છો, કેવી લાગણી છે? જબરજસ્ત લાગણી છે. બધો ડર દૂર થઈ ગયો, કોરોનાનો એકદમ ફ્રી થઈ ગયા અને 2021 ઘણું સારું જશે બધા આખા ઇન્ડિયા ભારતીય માટે. ખાસ કરીને આપણે સાથે અન્ય પ્રવાસીઓ છે, આપણે પ્રવાસીઓને પૂછીશું કે 2021ને વધારવા માટે જ્યારે તમે આજે આવ્યા છો કેવું લાગે છે અને 2021 કેવું જશે? બહુ મજા આવી અહીંયા, સારું વાતાવરણ છે અહીંયા. 2020 કેવું ગયું અને 21 કેવું જાય શું ઈચ્છો છો? સારું જાય 2021. 2020 તો લોકડાઉન જ ગયું છે, ઓનલાઈન ક્લાસીસ ને બધું છે એટલે. 2020 કેવું ગયું અને આજે 2021ને આવકારવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પસંદ કર્યું, શા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પસંદ કર્યું અને 2021 માટે શું આશા રાખો છો? 2020 ઘરમાં બંધ રહીને બંધિયાર રહ્યું એટલે એમાંથી આઝાદ થવા માટે અમે સરદાર સાહેબને દર્શન કરવા અને એમની જેમ મજબૂત 2021 રહે અને બધા આઝાદ થાય એ માટેનું પ્રણ કરીને અમે અહીંયા આવ્યા છીએ. 2021 ખૂબ જ સારું જાય, સરદાર વલ્લભભાઈ જેવું લોખંડી જાય તેવું અહીંના પ્રવાસી વિચારે છે. આપણી સાથે અન્ય પ્રવાસી છે, આપણે પૂછીએ 2020 કેવું ગયું અને 21 માટે શું આશા રાખો છો? 2020માં એક તરફથી તો અમને યુનિટી થઈ, ચાર મહિના રહ્યા તો ઘરમાં જોઈન્ટ ફેમિલીમાં બોન્ડિંગ વધી ગઈ. 2021માં બી અમે એ જ ચાહીએ છીએ કે યુનિટી હોય, લેકિન ફ્રીડમ બી હોવી જોઈએ ને બિઝનેસ બી વધવું જોઈએ, એ માટે અમે અહીંયા આવ્યા છે. ખાસ કરીને આજે તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાનો શું ઉદ્દેશ, શા માટે આવ્યા છો? આમ જ ફરવા માટે આવે છે કે સારું લાગે, આપણે ફ્રેશ થઈ જાય એટલા માટે. 2021માં શું ઈચ્છો છો? ખબર નહીં, તે માસ ફ્રી હો જાય. અન્ય એક પ્રવાસી આપણે પૂછીએ 2021માં તમે શું ઈચ્છો છો? બસ માસ ફ્રી હો જાય ઓર કોરોના ફ્રી હો જાય. અહીં જે પ્રવાસીઓ આવ્યા છે, પ્રવાસીઓમાં મોટા ભાગના જે પ્રવાસીઓ છે તેમને એવું જ કહેવું છે કે 2020 તો માસ્ક સાથે ઘરમાં વીત્યું છે, હવે 2021ને વધારવા માટે અમે ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવ્યા છે અને 2021માં આપણે માસ્ક ફ્રી થઈએ અને કોરોનાની વેક્સિન દરેકને લાગે. જય જોશી, જી મીડિયા, નર્મદા.